અબડાસા તાલુકાના વિંજાણ ખાતે આવેલ શ્રી પરમ પૂજ્ય ગેભી મત્યાદેવના પવિત્ર ધામે ધર્મ મેળાનું આયોજન કરવામાં આવ્યું. અબડાસા તાલુકાના વિંજાણા ખાતે આવેલ શ્રી પરમ પૂજ્ય ગેભી મત્યાદેવના પવિત્ર ધામે ધર્મયાત્રા મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. વિંજાણા ખાતે ગેભી મત્યાદેવના ધર્મયાત્રા મેળામાં અનેક ધાર્મિક પાવન પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા, જેમાં ગઈકાલ સાંજે મહાઆરતી, મહાપ્રસાદ, સન્માન સમારંભ તેમજ રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહાઆરતીના કલાકાર શ્રી નંદનીબેન કોચરા, પરેશભાઈ ગડા તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાત્રે સંતવાણીના કલાકાર શ્રી ગોપાલભાઈ સાધુ, બિંદુબેન રામાનુજ તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા સંતવાણીની મોજ મનાવી, જેમાં દિવ્ય આશીષ પરમ પૂજ્ય પીર સાહેબ શ્રી નારાયણ દેવ લાલણ ધર્મગુરુ શ્રી અખિલ મહેશ્વરી મેઘવાળ સમાજ તેમજ શ્રી હિરજી દાદા માતંગ પૂજારી શ્રી ગેબી મત્યાદેવ સહિતના સંતો તેમજ અબડાસાના ધારાસભ્યો પ્રદ્યુમ્નશ્રી જાડેજા સાહેબ શ્રીની ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આજરોજ દર્શન પૂજા ધ્વજારોહણ પેઢી પ્રસાદનો કરવામાં કાર્યક્રમ ઉજવવામાં આવ્યો, જેમાં શ્રી ગેબી મત્યાદેવના યાત્રાના પ્રમુખ શ્રી ગાગજીભાઈ ભરાડિયા, મહામંત્રી અશોકભાઈ કન્નર, ઉપપ્રમુખ શ્રી હરજીભાઈ ફૂફલા, ખજાનચી શ્રી ધનજીભાઈ ફૂફલા, સહમંત્રી શ્રી ગાભાભાઈ જેપાર, સહખજાનચી શ્રી ખીમજીભાઈ ફૂફલા તેમજ સેવા સમિતિએ જહેમત ઉઠાવી હતી. મેળામાં રમકડા, ખાણાપીણા સહિતના સ્ટોલો જોવા મળ્યા. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાળી, નલિયા, અબડાસા, કચ્છ. ગેભી મત્યાદેવ કી જય. મને કે ધર્માચાર તારીખ આજ છવ્વી 5/2024 આજ જોકો પાંચો કાર્યક્રમ હે આજો ગેભી મત્યાદેવ સમિતિ તરફથી અને મેળા સમિતિ તો બહેર જો સમજી લો સાંજો 7:30 મહાઆરતી જો કાર્યક્રમ રખેમાં આવ્યો અને મહાઆરતી પાછળ પ્રસાદજી પણ વ્યવસ્થા કરીને આવી જાય દાતા તરફથી અને હેર રાજો 2 વાગે એ પાંજે ભોજન જો એ પણ વ્યવસ્થા અને સોરી અને ભવ્ય સંતવાણી જોકો પાંજા કચ્છ ગુજરાતના કલાકાર ગોપાલભાઈ સાધુ અને એની જે સમગ્ર ટીમ તો 2:30 જો આજ જો એ પ્રોગ્રામ હે 26 તારીખ જો અને 27 તારીખ જો સવાર જો 6 વાગે ધજા જો ચડાવવા જો ધજા ચડાવ જો અને ભેટું અને પેઢી પ્રસાદ જો કાર્યક્રમ હે દર વારે એ કાર્યક્રમ થયો
હા ધારવારે સમજી લો ઈ ધારવારે જ કાર્યક્રમે દાદાજી તિથિ અસી છે હા એ ધામધૂમ થી અસી ઉજવે થાય છે કેટલા વારે છે અંદાજે તો સમજી લો અને દાદાજી કો ઘણે ટાઈમ થયો પણ અસી જો કો તે સમિતિ આવીએ એટલે જી સમિતિ સમજી લો હું ઉપપ્રમુખ હોસે તે કે પણ મુકે છવી વારે થયા તો એનથી પહેલા પણ પ્રમુખ થઈ ગયા હતા પણ ઘણે વારે થયા તે 12,000 યાત્રુ વચ્ચે ના મળે આપણે અબડાસામાં વિંજાણ જે ગેબી મતિયા દેવનો દર વર્ષે જે મેળો થાય છે એમાં કાયમ અમે આવી વચ્ચે કાંઈ પ્રોગ્રામ હોય સમૂહલગ્ન કે સામાજિક કાર્ય અને કાંઈ ન હોય એમ જ પણ દર્શન કરવા આવતા હોઈએ અને અત્યારની તારીખમાં કોઈ માને ન માને એ એનો વિષય છે પણ હું એમ કહું કે જાહેર દાંડાનો પરચો છે કારણ કે મને આજ 7 વર્ષ થયા હું જેમ અબડાસાનો ધારાસભ્ય થયો તેમ લગાતાર કોઈ પણ પ્રસંગે કે ચૂક્યો નથી એના વચ્ચે પણ જ્યારે મન થાય ત્યારે એકલા આમાં આવવા ઊભા છે એમને મળતા હોય અહીંયા અને દર્શન કરી એમના આશીર્વાદ લઈ જતા હોઈએ તો અબડાસામાં કુદરતી આ દાદાની દયા છે મોક્ષી મતિયા દેવ હોય ગોરથર મતિયા દેવ હોય ગેબી મતિયા દેવ હોય આ બધા દેવો અહીંયાથી પરંપરાગત આજે જાહેર હાજર છે આપણામાં કેટલી શક્તિ છે એ આપણે વિચારવું છે બાકી દાદાને જે માગીએ એ દાદા મને મળે છે તો આજે પણ હું આ વાર્ષિક ઉત્સવમાં અહીંયા ભાગ લેવા આવ્યો છું.